જ સતત પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. એટલે કે ખાલી વાતો કરવાથી કંઈ નહીં થાય, સમય આવે આગળ પણ આવવું પડશે અને જે એક યોગ્ય સ્ટેન્ડ લેવું જોઈએ તે પણ લેવું પડશે. આપણી સાથે રૂઝાન ખંભાત આ પણ જોડાઈ ગયા છે. રૂઝાન આપનું સ્વાગત છે. આપને પણ પૂછવા માંગીશ કે સૌપ્રથમ તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ છે, દોષિત જાહેર કરવામાં આવ્યો છે લંપટ સાધુને. સૌથી પહેલા તો આઈ શુડ કોંગ્રેચ્યુલેટ જ્યુડિશિયરી કે કોઈ ભી પ્રેશરમાં ના આવી જે રીતે રામ રહીમાં કેસ કર્યું, તો ભલે સલમાનના કેસમાં કંઈક અલગ થયું તો આપણે અત્યારે ના પડીએ. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે, જે મેડમે વાત કરી મેં સાંભળી, મારે અત્યારે એક ખાસ એક પોઈન્ટ એક બીજી રીતે મૂકવો છે. બીજી રીતે એટલે મૂકવો છે કે આ જે લડત છે, આજે આપણે બહેનોની સલામતી સુરક્ષાની લડત છે, એ સ્ત્રી પુરુષની લડત છે, એની અચ્છા અને બુરાની લડત છે. એટલા માટે હું આ સ્ટેટમેન્ટ મૂકવા છું કારણ કે હું થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં. આશારામ બાપુનો આમ બેકગ્રાઉન્ડ ખબર છે કે ક્યાંથી આવ્યા હતા, શું હતું, એમના ગજવામાં એક રૂપિયો નહોતો. જયારે દીક્ષા લીધીને આ બધું આ ગુરુ સોકોલ બનવાનું ચાલુ કર્યું અને ત્યારે એમના એમના શું કહેવાય, બીકોઝ ઓફ લિટલ પોલિટિકલ પેટર્નેજ વિચ યુ વોઝ એન્જોઈંગ, એમને જમીનો હડપવા લાગ્યા અને આશ્રમો બનાવવા લાગ્યા. આશ્રમો બનાવીને કામ શું કરતા હતા કે ઓબ્વિયસલી લોકોને, જે ગરીબ લોકો હોય, જે લોકો પાસે કંઈ ખાવા પીવાનો આધાર ના હોય, એ લોકોને આશ્રમોમાં રાખતા હતા, એ લોકોના બાળકોને ભણાવતા હતા અને એના લીધે ધીરે ધીરે એમનો લોકોનો જે લોકો એમની જોડે જોડાતા ગયા અને એમને થેન્ક્સ ટુ ધ મની પાવર વિચ હેડ, વિચ હેડ ગોટ ઇટ બાય હડપાઈંગ જમીન અને પોલિટિશિયનોના જે પેલા આગળ પાછળના પૈસા એ રાખતા હતા. આ આખું એટલે ધીસ વોઝ અ પોલિટિકલ અને ગુરુજીનો નેક્સસ ચાલતો હતો. પછી એમને શું કર્યું કે હવે હવે તમે જોજો, પહેલા પોલિટિશિયનોને એમને યુઝ કર્યા, પછી હવે પોલિટિશિયનોએ જોયું કે આની પાસે બહુ વધારે પાવર આવી ગયો, એટલે બધા પોલિટિશિયન એમના એવરીબડી ફેલ ઇન લાઈન વિથ હિમ. હવે આપણે વાત કરીએ આઈપીએસ ને આઈએએસ ઓફિસરની, એમની પાસે એવું કરતા હતા કે જે મેડિસિન્સ, કારણ કે નોર્મલી એમના માટે જે એમને જેટલા મારી પાસે ન્યૂઝ છે, એમની જે પેલી મેડિસિન્સ હતી એ પેલી શું કહેવાય સેક્સ્યુઅલ મેડિસિન્સ હતી અને એ સેક્સ્યુઅલ મેડિસિન્સના લીધે એમની પાસે બહુ મોટી લાઈન લાગતી હતી. તમને ને મને એ નથી ખબર, પણ એ જે કોઈ કે રિપોર્ટો કાઢ્યા હતા તો કીધું હતું કે એ સેક્સ્યુઅલ મેડિસિન્સમાં ભલે આયુર્વેદા કહે છે, થોડું આયુર્વેદાનું જ્ઞાન તો હતું એટલે આયુર્વેદા બી હશે ને, થોડું આ બધું વાયગ્રા ટાઈપ નાખવાનું હતું, યા બીજું કંઈ પેલા કહેવાય ને સ્ટીરોઇડ નાખે એટલે લોકોનો ઇલાજ થાય. એટલે લોકોને થયું કે આ આશારામ બાપુ બહુ જ જ્ઞાની છે, એમનામાં બધા પાવર્સ છે સુપર નેચરલ, અને ધીરે ધીરે એમના પેલા અનુયાયી વધતા ગયા બીકોઝ ઓફ હિઝ મસલ પાવર, બીકોઝ ઓફ હિઝ પોલિટિકલ પાવર, બીકોઝ ઓફ હિઝ મની પાવર. હવે શું થયું કે જેમ જેમ આ વધતું કે એમાં સ્ત્રીઓ ઇન્વોલ્વ છું એવું નથી કહેતી, કારણ કે તમે અત્યારે જોશો તો એમને ખાસ બધું સ્ત્રીઓ વધારે બતાવી છે કે અમારા બાપુ, અમારા બાપુ, અમારા બાપુ ભગવાન, અમારા બાપુ આમ, અમારા બાપુ તેમ. તમે એ જોશો કે એમની અત્યારે સ્પોક્સપર્સન એમને સ્ત્રી જ બતાવે છે, એમને એ પ્રૂવ કરવા માંગે છે કે ના, જો સ્ત્રી સપોર્ટ કરે છે ધેટ મીન્સ હું નિર્દોષ છું, પણ આનાથી આનાથી એવું પ્રૂવ ના થાય કે મેં સ્ત્રી સપોર્ટ કરે છે નિર્દોષ છું. એટલે અને હવે હવે બીજો પોઈન્ટ, અનફોર્ચ્યુનેટલી જેવું ક્યારની મને મને દુઃખ થાય છે આપણા ગુજરાત, રૂઝાને આપણે બીજા પોઈન્ટ પર આગળ વાત કરીશું, પરંતુ હાલ મુખ્ય સમાચાર છે તેમનો પણ સમય થઈ ગયો છે, તો સીધી જ નજર કરીશું. આજે ચર્ચા છે તે તો યથાવત રહેશે જ, પરંતુ જો મુખ્ય સમાચારોની વાત કરવામાં આવે તો જોઈએ.